ચીન ગુજરાતી ફટાફટ ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. દિવસભરની તમામ મહત્વની ખબરો પર કરી નજર. આજથી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે કમોસમી વરસાદ. આગાહીના પગલે વધી ખેડૂતોની ચિંતા. મૈંડુસ વાવાઝોડાને તમિલનાડુમાં તારાજી સર્જી. ડાંગના વાતાવરણમાં આવ્યો પલટો. જિલ્લાના આહવા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છવાઈ. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. ધરમપુરના અંધરિયાળ વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ. વરસાદને પગલે શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ. ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો. દક્ષિણ ગુજરાતમાં આવેલા વાવાઝોડાની અસર સુરતમાં વર્તાય. પોંગલના તહેવાર માટે કાપડની ખરીદીમાં થયો ઘટાડો. પોંગલમાં દર વર્ષે વેપારીઓ કરે છે 1500 કરોડનો વ્યાપાર. અમરેલીના મિતિયાળા પંથકમાં ભૂકંપનો આંચકો. 20 મિનિટમાં 2 વખત અનુભવાયો ભૂકંપનો આંચકો. 2.5ની તીવ્રતાનો અનુભવાયો આંચકો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની પ્રથમ સરકારી સ્કીન બેંક શરૂ થશે. 3 તજજ્ઞોની ટીમે બનાવી કરી સમીક્ષા. સમીક્ષાનો રિપોર્ટ સબમિટ થયા બાદ 3 દિવસોમાં બેંક થશે શરૂ. બેંકમાં સ્કીન ટ્રાન્સપ્લાન્ટ માટે પ્લાસ્ટિક સર્જરી વિભાગના 3 સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો, 3 મેડિકલ ઓફિસર રહેશે તૈનાત. સ્કીનની સાચવણી માટે આધુનિક સ્ટોરેજ મશીન સહિતની સુવિધા ઊભી કરાશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી. મોરબી નગરપાલિકા અને સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. મૃતકના પરિવારજનોને ચૂકવાશે વધારાનું વળતર. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પ્રતિ મૃતકના પરિવારને 10 લાખનું વધારાનું વળતર ચૂકવાશે. ઇજાગ્રસ્ત લોકોને 1 લાખનું વળતર ચૂકવાશે. અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો હુકમ. ગૃહ વિભાગના સચિવ ડીજીપીને હાજર રહેવા હુકમ. શહેરી વિકાસના સચિવને હાજર રહેવા હુકમ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ હાજર રહેવા હુકમ. મંગળવારે રૂબરૂ હાજર રહેવા કોર્ટે આપ્યો આદેશ. છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં રખડતા ઢોરથી 3 લોકોના થયા હતા મોત. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક વધતા ભાવમાં ઘટાડો. હાલ કપાસના ભાવ 1700 રૂપિયા. શરૂઆતના તબક્કામાં ખેડૂતોને મણ દીઠ 1900 રૂપિયા જેટલા ભાવ મળ્યા હતા. ખેડાના ઉત્તર સંડા રોડ પર આવેલી રાજન સિનેમા વિવાદમાં 10 વર્ષથી વેરો ભરવામાં આનાકાની કરતા 11 લાખની નોટિસ અપાઈ. 2012થી વેરો ભરવાનો બાકી. ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો તબલા વગાડતો વિડીયો વાયરલ. પોતાના ગામ ઈશ્વરિયામાં રૂપાલાનો અનોખો અંદાજ રામધૂન બોલાવતા જોવા મળ્યા. બનાસકાંઠામાં પાલિકા વોર્ડના સભ્યનું રાજીનામું. પાલનપુર પાલિકા વોર્ડ નંબર 3-4ના સભ્ય મહંમદ અલી મંસૂરીને રાજીનામું. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા. બનાસકાંઠામાં પાલનપુર બસપોર્ટમાં લોકોનું આંદોલન. બસપોર્ટમાં પાર્કિંગ ચાર્જ બંધ કરવાની માંગ સાથે આંદોલન. યુવાનો સહિત લોકોએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લોકોએ પાઠવ્યું આવેદનપત્ર. જિલ્લા કલેક્ટર પાસે પાર્કિંગ ચાર્જ બંધ કરવા માંગ. પાર્કિંગ ચાર્જ બંધ ન કરાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરી. દૂધસાગર ડેરીના કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી હતા જેલમાં. કોઈપણ શરત વગર મંજૂર કરાયા જામીન. ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની ભવ્ય શપથવિધિ યોજાય. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ. પીએમ અને ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હાજર. ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓએ લીધા શપથ. રૂપાણી સરકારના 3 મંત્રીઓ નવી સરકારમાં સમાવેશ. ભૂપેન્દ્ર સરકારના 7 મંત્રીઓ રિપીટ કરાયા. નવી સરકારમાં 6 નવા મંત્રીઓનો સમાવેશ. ગુજરાત મંત્રીમંડળમાં 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ. કેબિનેટ મંત્રીઓમાં પુરુષોત્તમ સોલંકી, બચુભાઈ કાબડ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ અને બળવંતસિંહ રાજપૂતનો સમાવેશ. રાજ્યકક્ષાના 8 મંત્રીઓમાં કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ, કુબેર ડિંડોરનો સમાવેશ. સાથે ભીખુસિંહ પરમાર, પ્રફુલ પાનસુરિયા, કુંવરજી હળપતિ, મુળભાઈ બહેરા અને એકમાત્ર મહિલા ભાનુબેન બાબરિયા સામેલ. સીએમ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 8 કેબિનેટ મંત્રીઓ અને 2 મંત્રીઓને અપાયો સ્વતંત્ર હવાલો. જગદીશ પંચાલ અને હર્ષ સંઘવી પાસે સ્વતંત્ર હવાલો. મંત્રીમંડળમાં 17 સભ્યો પૈકી 4 પાટીદારોને બનાવાયા મંત્રી. 7 ઓબીસી, 2 એસટી અને 1 એસસીને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન. સાથે જ 1 ક્ષત્રિય, 1 જૈન અને 1 બ્રાહ્મણ સમાજના મંત્રી બનાવાયા. મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતના 3 MLAનો સમાવેશ. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં 5-5 MLAનો સમાવેશ. મધ્ય ગુજરાતમાં 3 MLA, સુરત જિલ્લાના 4 MLAનો સમાવેશ. શપથ સમારોહ પહેલા ગાંધીનગરની લીલા હોટલમાં ભોજનનો કાર્યક્રમ યોજાયો. પ્રધાનમંત્રી મોદીએ ધારાસભ્યો સાથે કર્યું ભોજન. 156 ધારાસભ્યો અને અન્ય મહેમાનો હાજર રહ્યા. નવી સરકારની શપથવિધિ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ. 1000ની સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ રહ્યા ઉપસ્થિત.
शपथविधि कार्यक्रम माटे अलग अलग मोटा मंच बनावाया। केंद्रीय मंत्रियों सहित अन्य राज्यना मुख्यमंत्री और संतो हाजर रहा। कुल 8 तबक्का में बैठक व्यवस्था उभी कराई। शपथविधि पहला नवी सरकार में शपथ लेनारा नेताओं की बैठक मिली। गांधीनगर में राजभवन में मिली थी बैठक। प्रधानमंत्री मोदी शपथ बाद मुख्यमंत्री ने नवनियुक्त मंत्रियों ने मिला। पीएम मोदी शपथ समारोह थी लोगों पर मान्यो आभार। मुख्यमंत्री भूपेन्द्र पटेले अडालज त्रिमंदिर में दर्शन कर शपथ लीधा बाद पहुंचा था अडालज त्रिमंदिर। पूज्य दीपक देसाई और सीएम वच्चे थयो वार्तालाप। मुख्यमंत्री मंदिर में पूजन अर्चन कर्या बाद दादा फाउंडेशन ने दीपक भाई ने आशीर्वाद मिलव्या। मुख्यमंत्री कहू कि गुजरात नो उत्तरोत्तर खूब विकास थाय तेवी प्रार्थना। नवा मंत्रिमंडल ने लई पूर्व मुख्यमंत्री विजय रूपाणी नु निवेदन। कहू कि भूपेन्द्र पटेल की सरकार मंत्रिमंडल आधार पर विकास करशे। गांधीनगर सचिवालय में मंत्रियों की ऑफिस में थया फेरफार। स्वर्णिम संकुल 1 और 2 में जूना मंत्रियों ने नेम प्लेट बदलाय। नवा मंत्रियों नाम की प्लेट लगावाई। शपथ ग्रहण कर्या बाद मंत्री राज्यकक्षाना मंत्री पहुंचा स्वर्णिम संकुल 2। मुकेश पटेल ने तेनी जूनी ऑफिस फाळवामां आवी। ऑफिस में पूजा करी कार्यभार संभाळ्यो। वडोदरा थी रावपुरा धारासभ्य बालकृष्ण शुक्ल दंडक बनावाया। विधानसभा में भाजपना दंडक तरीके करशे काम। सुरेन्द्रनगर वढवाणना धारासभ्य जगदीश मकवाणा ने नायब दंडक बनावाया। 65,000 थी वधु मत मेळवी जगदीश मकवाणाए जीत मेळवी छे। समर्थकों में आनंद की लागणी छवाई। शपथविधि पछी पहली कैबिनेट बैठक मिली। बैठक में तमाम मंत्रियों ने खाता की फाळवणी कराई। कनु देसाई ने नाणा और पेट्रोकेमिकल मंत्रालय अपायो। राघवजी पटेल ने कृषि मंत्रालय बनावाया। ऋषिकेश पटेल ने आरोग्य शिक्षण मंत्रालय पर सौंपायो। बलवंत राजपूत ने उद्योग नागरिक उड्डयन और श्रम रोजगार मंत्रालय अपायो। कुंवरजी बावळिया ने पाणी पुरवठा मंत्रालय अपायो। मूळू बेहरा ने प्रवासन और वन पर्यावरण मंत्रालय सौंपायो। तो कुबेर डिंडोर ने आदिजाति विकास मंत्रालय सौंपायो। हर्ष संघवी ने राज्य कक्षा स्वतंत्र हवाला साथ गृह मंत्रालय और रमतगमन मंत्रालय सौंपायु। भानुबेन बाबरिया ने महिला बाल कल्याण मंत्री बनावाया। राज्य कक्षा मंत्रालय में जगदीश विश्वकर्मा ने सहकार और प्रोटोकॉल मंत्रालय सौंपायु। परषोत्तम सोलंकी ने मत्स्य उद्योग और पशुपालन मंत्रालय सौंपायु। नवी सरकार में मुख्यमंत्री सहित कुल 9 लोगों की कैबिनेट में मंत्रालय सौंपायो चार्ज। जैसे 8 मंत्रियों ने राज्य कक्षा मंत्रालय ने सौंपाया चार्ज। वलसाडना पारनेरा विस्तार में भीषण आग लागी। भंगारना गोडाउन में आग लागता दौड़धाम मची। 3 वधु फायर की टीम घटना स्थले हाजर। गोडाउन में प्लास्टिक और केमिकल वेस्ट मोटा प्रमाण में संग्रह होवाथी आगे विकराल रूप धारण कर्यु। फायर विभागे आग पर काबू मेळव्यो। नर्मदा केवड़िया में 600 डॉक्टरों की परिषद। माता ने बाळक मृत्युदर अंगे कराई चर्चा। हाल 100 मृत्युदर आंकड़ा ने वधु नीचे लावा कराशे प्रयत्न। राजकोट में टोचना उद्योगपति पुत्रनु अवसान। स्वर्गीय पोपटभाई पटेल पुत्र चंद्रकांत पटेल अवसान। हार्टएटेक ने कारण थयु अवसान। राजकोट में औद्योगिक जगत में शोक नो माहौल। राजकोट गोंडल में एक ज परिवार बे सभ्यों दौड़ मास में अवसान। पहला पिता ने बाद में पुत्रनु मौत थता परिवार माथे आप फाट्यो। जामनगर बजरंगपुर में वाजते गाजते अंतिम यात्रा काढवामां आवी। गामना राजकीय आगेवान और पूर्व सरपंच त्रंबकलाल ठाकर की अंतिम यात्रा धून भजन साथ काढवामां आवी। अंतिम यात्रा पोरबंदर धारासभ्य अर्जुन मोढवाड़िया पिता निधन। 96 वर्ष की उम्र थयु अवसान। आज मोढवाड़ा गाम की काढवामां आवी हती स्मशान यात्रा। सूरत में कामरेज चार रस्ता पास ट्राफिक जवान और कार चालक वच्चे बवाल। नजीवी बाबते बंने वच्चे छूटा हाथ की मारामारी थी। गत रात्रि रोज थे बवाल वीडियो सोशियल मीडिया पर वायरल। अमरेली में अनेक गुना आरोपी एलसीबीए करी धरपकड़। राजूला में चीन स्नेचिंग में 2 पुरुष 1 महिला की धरपकड़। अन्य 21 गुना आरोपी की दाहोद की कराई धरपकड़। राजकोट में सतत तीजा दिवसे दारू पीनाराओं वीडियो सामने आयो। हरिहर चौक विस्तार में युवके जाहिर में धमाल मचा रस्ता वच्चे वाहनों रोकी रॉफ जमावत देखायो। राजकोट गोंडल में माता और पुत्री आपघात की घटना। आपघात करने डेम में झंपला आयु। घटना में पुत्री नो मौत और माता नो बचाव थयो। पुलिस वधु तपास हाथ धरी। अमदावाद बापूनगर में खोडियार चेम्बर में फायरिंग और लूट की घटना। अंदाजित 20 लाख की थी लूंट। पुलिस तपास हाथ धरी। सूरत वराजा विस्तार में हीरा कारखाना में चोरी। 15 लाख हीरा की चोरी थता समग्र पंथक में खड़भड़ाट। मेन गेट ताला ने कटर वडे तोड़ी तस्करों चोरी कर फरार। घटना सीसीटीवी में कैद। अमदावाद में बापूनगर डायमंड मार्केट में लूट। अजाण्या लूटारूए 20 लाख रूपया की करी लूंट। डायमंड मार्केट रोड पर जमीन पर फायरिंग करी फरार। पुलिस तपास हाथ धरी।
नवसारी में लग्न प्रसंग में 3 लाख रोकड़ और 3 तोला सोना की थी चोरी। 2 अजाण्य युवक रोकड़ भरेली बेग लई थया फरार। समग्र घटना सीसीटीवी में कैद। नवसारी जूना थाणा में डेरी की दुकान में 10 हजार की चोरी। दुकान में चोरी दृश्य सीसीटीवी में कैद थया। पुलिस पेट्रोलिंग वच्चे राते कराई चोरी। सूरत में रिंग रोड पर आवेला हनुमानजी मंदिर में चोरी। मंदिर में दानपेटी और चांदी मुकुट की चोरी। चोरी दृश्य सीसीटीवी में कैद। परोढ़ीए 4 कलाके थी चोरी। दाहोद में वालुंडा गाम में पुलिस वन ने नड़ियों अकस्मात। आरोपी ने फतेहपुरा कोर्ट में रजू करवा आती पुलिस वन ने मारी पलटी। अकस्मात में 4 पुलिस जवान सहित 3 आरोपी ने इजा। 2018 થી ગુજરાતમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ। સ્ટેટ મોનિટરિંગ સેલે કરી દિલીપ મારવાડી ધની ધરપકડ। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની લાઇન ચલાવતો હતો આરોપી। અમદાવાદના શહેર કોટડામાં અસામાજિક તત્વોનો આતંક। સેજપુર બોગા વોર્ડના કોર્પોરેટરના પતિની દુકાનમાં કરી તોડફોડ। ધંધો કરવા ખંડણી હપ્તો માગી આતંક મચાવ્યો। શહેર કોટડામાં વિનોદ કુમારીના પતિની દુકાનમાં કેમેરા અને વાહનોને પહોંચાડી નુકસાન। આરોપીઓ તલવાર જેવા હથિયારથી કર્યો હુમલો। પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો। કચ્છના હરામી નાળામાંથી ઝડપાઈ પાકિસ્તાની બોટ। વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન બીએસએફએ કરી કાર્યવાહી। એક માછીમાર 2017માં પણ ઝડપાયો હતો। સુરતમાં 108ની ટીમની સરાહનીય કામગીરી। ડિલિવરીના ચેકઅપ માટે જતી મહિલાને રસ્તામાં જ થઈ થયો પ્રસૂતિનો દુખાવો। 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી। 108ના ડોક્ટરે સૂઝબૂઝપૂર્વક ડિલિવરી કિટનો ઉપયોગ કર્યો। રિક્ષામાં મહિલાની કરાઈ ડિલિવરી। સફળ ડિલિવરી બાદ માતા અને બાળક બંને સુરક્ષિત। અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાશે। બીએપીએસ સંસ્થા દ્વારા કરાશે ઉજવણી। 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આયોજન કરાયું। 600 એકર વિસ્તારમાં ઉભું કરાયું નગર। નગરમાં ગ્લો ગાર્ડન, બાલનગરી, જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામ, પ્રતિકૃતિ, લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમાવેશ કરાયો। અમદાવાદના એસપી રિંગ રોડ પર સ્વામિનારાયણ નગર ઉભું કરાયું। શતાબ્દી મહોત્સવમાં 1000 એલઆઈજી આવાસ હરિભક્તો માટે ફાળવવામાં આવશે। એમસીએ લીધો નિર્ણય। આવાસનો ડ્રો ન થયો હોવાથી હરિભક્તોને વિનામૂલ્ય રહેવા અપાશે। દેશ વિદેશથી આવનાર હરિભક્તો માટે બીએપીએસ સંસ્થા અને મનપાએ કરી વિશેષ વ્યવસ્થા। સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં તૈયાર થયેલા આવાસોમાં સ્વયંસેવકોની ફોજ કામે લાગી। અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરાઈ। ચાલુ વર્ષે કોરોનાકાળના કારણે નહોતો યોજાયો ફ્લાવર શો। આ વખતે ફ્લાવર શોમાં થાઇલેન્ડના ફ્લાવર જોવા મળશે। વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામ આવતા ઈડીઆરએ રિપોર્ટ કર્યો જાહેર। 74 ધારાસભ્યો ફરી ચૂંટાયા। અનેક વિસ્તાર ધારાસભ્યોની મિલકતમાં થયો વધારો। 182માંથી 151 ધારાસભ્યો કરોડપતિ। ભાજપને 132, કોંગ્રેસને 14, આપના 5 અને અપક્ષના 3 કરોડપતિ ઉમેદવાર। નવા વિજેતા ઉમેદવારોમાં 30 વર્ષથી નાની ઉંમરના 2 ધારાસભ્યો, ડોક્ટરેટની પદવી ધરાવતા 6 ધારાસભ્યો, લખતા વાંચતા આવડે તેવા 7 ધારાસભ્યો। અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસે કર્યું બેઠકનું આયોજન। પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વિધાનસભાના ઉમેદવારોએ આપી હાજરી। બેઠકમાં અનેક મુદ્દાઓ અંગે કરાઈ ચર્ચા। ગુજરાતની રાજનીતિમાં જોવા મળી મોટી હલચલ। પરિણામ બાદ અપક્ષ ધારાસભ્યોની મળી ગુપ્ત બેઠક। ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ભાજપને સમર્થન। અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાઈ શકે ભાજપમાં। ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા તેઓએ નિવેદન આપ્યું, પહેલાથી જ ભાજપના સમર્થનમાં છીએ। મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં દિવંગત આત્માની શાંતિ માટે હવનનું આયોજન। ઝૂલતા પુલ પાસે જ મોક્ષ હવનનું આયોજન કરાયું। હિન્દુ મુસ્લિમ ધર્મના સામાજિક કાર્યકરોએ મળીને કર્યું હતું આયોજન। ધોરાજીની ભાદર 2માંથી કેનાલ મારફતે પાણી છોડાયું। કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડવામાં આવ્યું। પાણી માઇનોર કેનાલ કે છેવાડાના ખેડૂત સુધી પહોંચી શકતું નથી। સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। ખેડૂતોના શિયાળુ પાકની નુકસાનની ભીતિ। ખેડૂત આગેવાને ઉચ્ચ અધિકારીને પત્ર લખી સફાઈ બાબતે તપાસની માંગ કરી। છોટાઉદેપુરમાં નસવાડી તાલુકામાં ધર્મના નામે ધતિંગ કરતા ભુવાનો પર્દાફાશ। ઢુંગી ભુવાને વિજ્ઞાન જાથાએ ઝડપી પોલીસ હવાલે કર્યો। કેટલીક મહિલાઓએ વિજ્ઞાન જાથાને કરી હતી જાણ। નસવાડીમાં આ ભૂવો મહિલાના વેશમાં પોતે માતાજી હોવાનો કરે છે ઢોંગ। દુઃખ દર્દ મટાડવા આવતી મહિલાઓ સાથે કરતો શારીરિક અડપલા। માતાજીને પોલીસ પકડવા આવી ત્યારે થયો ખુલાસો। છોટાઉદેપુરના હરિપુરા ગામે દારૂ પીવા ગયેલ 2 ગ્રામજનો વચ્ચે બબાલ। લાકડાની ઈંટના ફટકા મારી એકની હત્યા કરાઈ। દારૂના 20 રૂપિયા આપવા બાબતે થયો હતો ઝઘડો। હરિપુરા ગામે વિઠ્ઠલ રાઠવા અને વિનોદ નાયકા વચ્ચે થઈ હતી બબાલ। વિઠ્ઠલ રાઠવાનું ઘટનાસ્થળે મોત। નસવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વિનોદ નાયકાની કરી ધરપકડ। વાપીના એક બિલ્ડર સાથે થઈ લાખોની છેતરપિંડી। જાણીતી કંપનીની ગેસ એજન્સી લેવા અજાણી કંપની પર કર્યો ભરોસો। ઓનલાઈન વેબસાઇટ પરથી પ્રોસેસિંગ ફીના નામે પડાવ્યા લાખો રૂપિયા।
વાપીના બિલ્ડરે ઓનલાઈન વેબસાઈટ ધારક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. વલસાડ સાયબર એક્સપર્ટની ટીમે ફ્રોડના જડ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા. મોરબીમાં સગીરાની છેડતી કરનારો આરોપી પકડાયો. શાળાએ જતી સગીરાનો પીછો કરીને કરતો હતો છેડતી. સગીરાને મિત્રતા કરવા કરતો હતો દબાણ. પોલીસે પોક્સકો હેઠળ નોંધી ફરિયાદ. રાજકોટમાં સામૂહિક આપઘાત મામલે વ્યાજખોરોની ધરપકડ. ટીઆરબી જવાન સહિત બેની ધરપકડ. વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારે સામૂહિક આપઘાત કર્યો. ઘટનામાં બે વ્યાજખોરો હજુ પણ ફરાર. ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસી વિસ્તારમાં શ્વાનના બચ્ચા સાથે અશ્લીલ હરકત. વિડીયો બાદ અમદાવાદની એનિમલ વેલફેર સંસ્થાએ પોલીસ ફરિયાદ નોંધાવી. શ્વાન સાથે અશ્લીલ હરકતને લઈ સ્થાનિકોમાં ભારે રોષ. આરોપીને કડક સજા કરવા અપીલ. હાલ આરોપી જેલ હવાલે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શ્વાનના બચ્ચા સાથે વિકૃત હરકતો કરતો આરોપી ઝડપાયો. ઘટના અંગે એનિમલ વેલફેર સંસ્થાએ નોંધાવી હતી ફરિયાદ. ભાવનગરના તળાજા હનીટ્રેપનો મુખ્ય આરોપી પકડાયો. 5 મહિના પહેલા યુવાનને હનીટ્રેપમાં ફસાવી 2 કરોડની કરી હતી ખંડણી. ફરાર આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગરના વઢવાણમાં કાર નાળામાં ખાબકી. સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા. જર્જરિત નાળામાં ખાબકી કાર. નાળાનું સમારકામ કરવાની સ્થાનિકોએ કરી માંગ. મહેસાણાના નાગલપુર વિસ્તારમાં દૂધ લેવા આવેલ યુવકના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. આરોપીએ યુવકના શર્ટના ખિસ્સામાંથી કરી મોબાઈલની ચોરી. આણંદમાં વિધર્મી યુવકો સામે છેડતીની ફરિયાદ. નશાની હાલતમાં વિધર્મી યુવકોએ છેડતી કર્યાનો આક્ષેપ. છેડતી કરી મહિલાઓને માર માર્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરતના બારડોલીમાં મારામારીની ઘટના. ચાલુ કારમાંથી થૂંકવા અંગે બોલાચાલી. દંપતિ સાથે લાકડીથી થઈ મારામારી. જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ. સુરતના લીંબાયતમાં બીજી પત્નીએ કરી પતિની હત્યા. પહેલી પત્નીને મળવા જવાનું કહેતા પતિને ઉતાર્યો મોતને ઘાટ. સુરતમાં પતિએ પહેલી પત્નીને મળવા જવાનું કહેતા બીજી પત્ની ઉશ્કેરાઈ. બીજી પત્નીએ પતિની કરી હત્યા. પોલીસે આરોપી મહિલાની કરી ધરપકડ. રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતો પર કુદરતનો પ્રકોપ. ગરમીના કારણે ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ. ડુંગળીનો તૈયાર પાક બગડવા લાગતા ખેડૂતોની ચિંતા વધી. ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે છોડાયું પાણી. ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખુલાયા. કુતિયાણા અને ખીર પંથકના 100 ગામના ખેડૂતોને સિંચાઈ માટેનો થશે લાભ. ભાદર 2 ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી છોડાયું. ધારાસભ્ય કાંદર જાડેજાએ સ્વખર્ચે છોડાવ્યું પાણી. પાણી છોડાતા કુતિયાણા અને ખીર પંથકના ખેડૂતોમાં ખુશી. સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ કલ્યાણપુરા વચ્ચે પસાર થતી કેનાલમાં પડ્યું ગાબડું. શિયાળુ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ. અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમારકામ ન થતા ખેડૂતો પરેશાન. કેનાલમાં ગાબડું પડતા લખતર તાલુકાના ખેડૂતો પરેશાન. ઘઉં, રાયડો, એરંડા જેવા પાકમાં પાણી ફરી વળ્યું. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા ખેડૂતોની માંગ. બોટાદના ગઢડા મંદિરે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ કર્યા દર્શન. આગેવાનો, ચેરમેન અને સંતોએ કર્યું સ્વાગત. ડીકે સ્વામી જંગી લીડથી જીત્યા હોવાથી સોતોનો આભાર માન્યો. ગીર ગઢડાના ધોણેશ્વર રોડ પર 5 સિંહ લટાર મારતા સીસીટીવીમાં કેદ. સિંહોના આટાફેરાથી સ્થાનિકોમાં ભય. ધોણેશ્વર ગીર જંગલની નજીક હોવાથી સિંહ પરિવાર આવે છે શિકારની શોધમાં. પંચમહાલના કબીરપુર ગામમાં ખેતર સુધી આવ્યું મગરનું બચ્ચું. મગરનું બચ્ચું કુવામાં ખાબકતા કરાયું રેસ્ક્યુ. ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમે મગરના બચ્ચાને નર્મદા કેનાલમાં છોડ્યું. દ્વારકામાં સુરક્ષાને લઈને મોટો નિર્ણય. 21 ટાપુઓ પર અવર જવર પર પ્રતિબંધ. અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા લેવાયો નિર્ણય. ધોરાજીની ભાદર 2માંથી કેનાલ મારફતે પાણી છોડાયું. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડવામાં આવ્યું. પાણી માઇનો કેનાલ કે છેવાડાના ખેડૂત સુધી પહોંચી શકતું નથી. સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનની ભીતિ. ખેડૂત આગેવાનોએ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી સફાઈ બાબતે તપાસની માંગ કરી. સાબરકાંઠા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં વધારો. 10,000 થી 12,000 હેક્ટરમાં વાવેતર વધવાની શક્યતા. ઘઉં અને બટાકાના પાકમાં વધારો. ઘઉંનું વાવેતર 78,182 હેક્ટર નોંધાયું. ફટાફટ ગુજરાતમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.